હવે આગળ વાત કરીએ તો મોડાસા શહેરના સંયુક્ત ચોકડી પાસે બિલ્ડરો દ્વારા પૌરાણિક વાવ અને ખોડિયાલ માતાજીનું મંદિર પૂરી દેતા ખડીકપુરા ગામજનો દ્વારા અનોખો વિરોધ. અરવલ્લી જિલ્લાના ખલીકપુર ગ્રામ પંચાયતના સેજામાં આવતા સહયોગ પેટ્રોલ પંપના ચાર રસ્તા પરના 1000 વર્ષ પુરાણી ચમત્કારિક વાવ પૂરી દેવાના આક્ષેપ પૂર્વે સરપંચ ડાહ્યાભાઈ ખાંટ અને પૂર્વ સરપંચ હસમુખભાઈ ખાંટ સહિત ખલીકપુર ગ્રામજનો એકત્ર થઈ ખલીકપુરથી સહયોગ પેટ્રોલ પંપ પાસે આવેલી બિલ્ડરોની સ્કીમ પાસે સરકારી જમીનમાં આવેલી 1000 વર્ષ પૌરાણિક વાવ તેમજ ખોડિયાર માતાજીના મંદિરને બિલ્ડરોએ રાતોરાત બુલડોઝર દ્વારા ધ્વંસ કરી જમીન દોસ્ત કરવામાં આવી હોવાનો આક્ષેપ પૂર્વ સરપંચોએ કર્યો હતો. આ અંગે કાલે 1000 મીણબત્તીની મશાલ યાત્રા કાઢી વાવની જગ્યાએ હવન પૂજન કરી પૂજન કરવામાં આવ્યું અને આ રીતે અરોખો વિરોધ કર્યો હતો અને આ અંગે રાજ્યના પુરાતત્વ વિભાગ ગાંધીનગર તેમજ અરવલ્લી જિલ્લા કલેક્ટર મામલતદાર મોડાસા સહિત અનેક વિભાગોમાં લેખિત અરજી કરવા છતાં કોઈ જ જવાબ કે નક્કર કાર્યવાહી નહીં કરતા આક્રોશ વ્યાપ્યો હતો અને અધિકારીઓએ બિલ્ડરો પાસેથી કરોડો રૂપિયા લઈ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જો વાવની જગ્યા ખુલ્લી નહીં કરવામાં આવે તો આંદોલન ગાંધીનગર અને દિલ્હી સુધી કરવાની પણ તૈયારી કરી લીધી છે. વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રીના કાર્યાલય અને જરૂર પડે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે અને સમાજમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી હાથ ધરાશે. અમન પંડ્યા, ZS TV, મોડાસા. આજે શું ઘટના હતી ને શું હતું? આજે જે ઘટના બની સાહેબ, મારું નામ ખોટ ડાયાભાઈ ધીરાભાઈ અને હું ખલીકપુર ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ છું અને 15 વર્ષ સરપંચ પદ ખલીકપુર પંચાયતમાં ભોગ્યું છે. આજે આ વાવ એ પુરાતત્વ વિભાગની વર્ષો પુરાણી વાવ હતી અને એમાં ખોડિયાલ માતાનું મંદિર સાક્ષાત ચમત્કારિક મંદિર હતું અને જે વખતે રજવાડાઓએ રાજા બનાવેલું હતું એ વખતે આ સ્તંભની બાજુમાં એક ગોખ બનાવેલો હતો અને ત્યાં ખોડિયાલ માતાનું મંદિરનું બિરાજમાન કરેલો હતો અને એ મંદિર આ લોકોએ આજે વાવને તોડફોડ કરી અને મંદિરને મૂર્તિને નુકસાન કરીને મૂર્તિને દબાઈ દીધી છે અને ખરેખર જે પુરાતત્વ વિભાગને જોઈન કરી બીજા કલેક્ટરોની આજુબાજુના જે એને કર્યું અધિકારીઓને જોઈન કરી છતાંય મીઠાઈનો પડીકો લઈ મોટા મોટા પડીકો લઈ અને આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વાવનું પૂરણ કરી નાખ્યું છે અને આ જે પુરાતત્વ વિભાગ હે કલેશ્વરીમાં જે તખતસિંહ રાજા હતો લુણાવાડાનો એ રાજાએ જે વાવો બનાવી એના કરતાં આ અમારી જે વાવ ખલીપુરની સહયોગ ચોકડીની બાજુમાં એ વાવ ખરેખર એની કોતરામણી અને એનો જે સ્તંભ એ અલગ પ્રકારના એવા તો કલેશ્વરીમાં નથી, છતાંય જો કલેશ્વરીમાં એક પુરાતત્વ વિભાગ આ રીતે એમ કરતું હોય તો આ તો લગભગ 100 વર્ષ પુરાણી વાવ અને 7-8 ના ઉતારામાં વાવવાળું ખેતર બોલે છે અને વાવ ચોક્કસ છે અને જે મોડાસાનો રાજા હતો મોડાસાની એ રાજાએ પણ આ મંદિરનો વારંવાર દર્શન કરવા આવતો અને બાજુમાં મોડાસાની પબ્લિક પણ વારંવાર રવિ શનિએ દર્શન કરવા આવતી અને આ લોકોએ ઝાડો કાપી નાખ્યો, મૂર્તિનો મેં તોડફોડ કરી અને મૂર્તિનો મેં વાવને સીલ એમ કરી નાખ્યું છે અને ખરેખર આવું કરાય નહીં અને જો મંદિરનું આ રીતે કરે તો બીજાના આસ્થાને જે નુકસાન થયું અમને ખરેખર અમને બહુ ભારે નુકસાન થયું અને આ જે માતા અમારા ગોમખેડાની માતા હતી અને આ ગોમને પૂછ્યા વગર આ ભાઈએ બિલ્ડરોએ તોડફોડ કરી નાખી છે. બિલ્ડરો ક્યાંના છે? આ બિલ્ડરો મોડાસાના બાજુના જ છે. અચ્છા, જમીન કોની છે? જમીન છે રાય ડાયાભાઈ મંગળભાઈ પટેલની હતી, વર્ષો પુરાણી અને આ 1938 સાલમાં જ્યાં અમારો જન્મ નહોતો, અમારી માએ પણ લગ્ન નહોતું કર્યું એ વખતની રાજા મહારાજાવાળાની 1000 વર્ષ પુરાણી વાવ અને આ વાવ ચમત્કારિક. આ વાવની અંદર પાણી પણ મટી શકતું નથી અને આ વાવમાં જે આપણા જે રોગ નીકળ્યો તો વારા પગમાં નીકળતા એ વખતે પણ કોઈ વિભાગે આ વાવનું કોઈ રોકાણ કર્યું નહોતું, અંદર પ્રવેશ છૂટથી જતું અને પવિત્ર પાણી હતું અને સાક્ષાત ચમત્કારિક હતું એટલે ઘણા લોકોને આનાથી એમ કે સારો ફેર પડી જતો. આજે પણ બધી વાવો મોડાસાની સહી સલામત હોય તો ખલીકપુરની વાવ કેમ આ રીતે એમ કર્યું છે? એટલે આ અંગે યોગ્ય નિર્ણય કરવા આપશે, અમને નમ્ર વિનંતી છે.